हेलो विवेक अंकल जी, नमस्ते। नमस्ते नमस्ते, कैसे हो? मैं ठीक हूँ, आप कैसे अंकल? मैं भी ठीक हूँ। अच्छा सुनो, मैं ये कह रहा था कि एक साल हो गया है और अब ना मैं जिस फ्लैट में तुम रह रहे हो उस फ्लैट का किराया बढ़ा रहा हूँ। अरे ऐसे कैसे आप किराया बढ़ा सकते हैं? अरे कैसे क्या, मेरा मकान है, मैं बढ़ा रहा हूँ किराया। देखो तुम्हें रहना है तो 3,000 रुपये किराया बढ़ेगा अगले महीने से। नहीं ज़्यादा देना है किराया तो खाली कर देना, तुम्हारी मर्जी है। पर ऐसा तो कोई नियम ही नहीं है अंकल कि आप इतना किराया बढ़ा दें हमारा। अरे कह दिया तो कह दिया, बस बढ़ाना है किराया, बढ़ेगा अगले महीने से। हेलो हेलो हेलो, શું તમે જાણો છો કે જુગલના મકાન માલિકનું ભાડું વધારવાનો આ નિર્ણય ગેરકાયદે છે? મકાન માલિક આ રીતે નોટિસ આપ્યા વગર અચાનક ભાડું ન વધારી શકે। મોડલ ટેનન્સી એક્ટ 2021 હેઠળ ભાડું વધારતા પહેલા મકાન માલિકે ઓછામાં ઓછા 3 મહિના પહેલા ભાડું આપતી નોટિસ આપવી પડશે। બંને પક્ષોએ પરસ્પર વાતચીત દ્વારા ભાડામાં વધારાની રકમ નક્કી કરવી પડશે, તેના વગર ભાડું નહીં વધારી શકાય। ભાડુઆત અને મકાન માલિક બંનેના અધિકાર અને જવાબદારીઓ ટેનન્સી એક્ટમાં દર્શાવેલી છે। નવા કાયદામાં મનસ્વી રીતે ભાડાની ઉઘરાણી ઉપરાંત એડવાન્સની રકમ પર પણ નિયમો નક્કી છે। રહેણાંકના મકાનમાંથી 2 મહિનાના ભાડાથી વધુ રકમ એડવાન્સ લઈ શકાતી નથી અને ભાડુઆતના મકાન ખાલી કરવા પર આ રકમ 1 મહિનાની અંદર પરત કરવી પડે છે। કોઈ મુશ્કેલી ઊભી થાય અને ભાડું સમયસર ન ચૂકવી શકાય તો શું મકાન માલિક ઘરની સુવિધાઓ બંધ કરી શકે છે? બિલકુલ નહીં। ટેનન્સી એક્ટ કહે છે કે મકાન માલિક પોતાના ભાડુઆતના વીજળી પાણીના સપ્લાયને બંધ નથી કરી શકતો। સુપ્રીમ કોર્ટે વીજળી પાણીને મૂળભૂત સુવિધા ગણાવી છે। મકાન ભાડે આપ્યા બાદ ઘર માલિકના પોતાના જ ઘરમાં જવાના નિયમ પણ નક્કી કરવામાં આવ્યા છે। કોઈ પણ જાતની પૂર્વ સૂચના વગર મકાન માલિક ભાડુઆતના ઘરે નથી જઈ શકતો। મકાનના સમારકામ કે અન્ય કાર્ય માટે ભાડાના પરિસરમાં પ્રવેશ માટે 24 કલાક પહેલા ભાડુઆતને સૂચના આપવી પડશે। જો ભાડુઆત ઘરે નથી તો માલિક તેના ઘરનું તાળું તોડી શકે નહીં। ભાડુઆત સાથે જોડાયેલા નિયમમાં મકાન માલિકોના અધિકાર પણ નક્કી કરવામાં આવ્યા છે। મકાન માલિકને સમયસર ભાડું લેવાનો પૂરો અધિકાર છે। ભાડુઆતના મકાનને ગંદુ રાખવા કે નુકસાન પહોંચાડવા પર મકાન માલિક તેને ટોકી શકે છે। ઘર ખાલી કરતા પહેલા ભાડુઆતે 1 મહિના પહેલા મકાન માલિકને જણાવવું જરૂરી છે। જો ભાડુઆત એગ્રીમેન્ટની અવધિ સમાપ્ત થયા બાદ પૈસાની ચૂકવણી નથી કરતો તો માલિક વળતર મેળવવા હકદાર છે। આ રકમ પહેલા 2 મહિના માટે 2 ગણી અને ત્યારબાદ 4 ગણી થઈ જશે। નિયમો હેઠળ મકાન માલિક અને ભાડુઆતની વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ થવું જરૂરી છે। તેમાં ભાડુઆત ક્યાં સુધી મકાનમાં રહેશે, કેટલું ભાડું હશે, ડિપોઝિટ રકમ સહિત બધી જાણકારીનો ઉલ્લેખ જરૂરી છે। રેન્ટ એગ્રીમેન્ટની સમયમર્યાદા સમાપ્ત થવા પર ફરી એગ્રીમેન્ટ બનાવવું જરૂરી છે। મકાનની દેખરેખ રાખવાની જવાબદારી મકાન માલિકની છે। મકાનનું કલર કામ પણ તેણે જ કરાવવું પડશે। મકાન માલિક રેન્ટ એગ્રીમેન્ટમાં નક્કી કરવામાં આવેલી શરતો ઉપરાંત વધારાની શરત નહીં જોડી શકે। જો મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કોઈ વિવાદ થાય છે તો તેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે થાય છે? ટેનન્સી એક્ટ કેટલી અસરકારક છે? માલિક યા કિરાયેદાર કે બીચ મે કોઈ ભી વિવાદ હોતા હૈ ઉસકે નિવારણ કે લિયે अभी जो नया कानून आया है, जो मॉडल टेनेंसी एक्ट 2021 का जो कानून आया है, उसके अंदर रेंट अथॉरिटी के सामने वो अपना विवाद दायर कर सकते हैं। और उसमें अच्छी बात यह है कि ये एक टाइम बाउंड डिस्पोजल है इसका। और लेकिन चूंकि ये सेंट्रल एक्ट है तो बहुत सारे लोग राज्यों ने इस एक्ट को अभी तक अपने यहाँ इम्प्लीमेंट नहीं किया है। जिन राज्यों ने इसको अभी तक इम्प्लीमेंट नहीं किया है तो उनके यहाँ उन राज्यों में जो भी जो मौजूदा कानून है उसके अंदर अंतर्गत जितनी भी जो कोर्टें गठित हैं उसी के हिसाब से सिविल कोर्ट में उन मैटर का डिस्पोजल होगा। વિવેક જેવા વિવાદોથી બચવા માટે રેન્ટ એગ્રીમેન્ટ જરૂરી છે। તેમાં ભાડાના ઘર સાથે જોડાયેલા નિયમ અને શરતો સ્પષ્ટ રીતે સામેલ કરો। આ પ્રકારના કેસમાં વિવાદ વધારવામાં કોઈ સમજદારી નથી। વિવેકે સૌથી પહેલા પોતાના મકાન માલિકને કાયદાની રેફરન્સ આપીને સમજાવવું જોઈએ। તેમ છતાં જો તે ન માને તો તેને સિવિલ કોર્ટમાં ખેંચી જવો જોઈએ। અહીં તેને મકાન ખાલી કરવા માટે સમય મળી જશે। જો કોઈ મકાન માલિક પોતાના ભાડુઆતથી પીડિત છે તો તે પણ કોર્ટના શરણમાં જઈને ન્યાયની માંગ કરી શકે છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો।
એટલું જ નહીં મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા કારણ કે સમજ છે તો સહજ છે।